नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन चित्र स्पर्धा में जे चित्रों तमे तैयार कर्या छे ए चित्रों केवी रीते तमे अपलोड करशो एनी टूंकमां माहिती हूँ तमने आपीश। तो धोरण प्रमाणे जे ग्रुप बनाव्या छे, जे धोरणमां तमे चित्रों बनाव्या छे ए धोरण नीचे जे लिंक आपवामां आवी छे एना पर तमारे क्लिक करवानो छे। समझो कि तमे धोरण 9ना विद्यार्थीओ छे तो आ ब्लू कलरनी लिंक छे तेना पर तमारे क्लिक करवानो छे। क्लिक करशो एटले ओपन बे पेज दिखाशे, तो तेना पर ओपन पर तमारे क्लिक करवानो छे। ओपन पर क्लिक करशो एटले ब्राउजर खुलशे, ए ब्राउजर तमारा मोबाइल में जे होय ते ब्राउजर पर तमारे क्लिक करशो। हवे एक वक्त तमे ओपन करी चूक्या होय तो बीजी वार आवशे आ रीतना, तेना पर बीजी वार तमे क्लिक करो एटले पेज खुली जशे। आ गुजरात राज्य चित्र शिक्षक ग्रुप द्वारा आयोजित चित्र स्पर्धा सूचनाओ लख्या छे, सूचनाओ अभ्यास करी लेवानो। त्यार पछी सर्वप्रथम आपणे विगतो भरवानी छे, तो पहली ईमेल लखवानी छे। हवे जे लाल पॉइंट आप्या छे ए फरजियात विगत भरवानी छे। हवे ईमेल आईडी तमारा पासे होय तो तमे ए भरवानी छे, अने जे मोबाइल खोलेलो छे ए मोबाइलमां ईमेल आईडी छे ज्या ए तमे सीधी अंदर लखी शको। हूँ टूंकमां लखी देऊं छूं, त्यार पछी सारानो नाम अने सरनामुं तमारे लखवानुं रहेशे। हूँ टूंकमां लखुं छूं, त्यार पछी विद्यार्थीनुं पूरुं नाम लखवानुं छे, अटक प्रथम लखवानी छे अने कैपिटलमां लखवानुं छे। हूँ टूंकमां लखुं छूं तमने ख्याल आवे एटला माटे। अने आ धोरण पसंद करवानो छे, तेना चॉइस पर क्लिक करशो एटले धोरण खुली जशे। हूँ 10 धोरण पसंद करूँ छूं। त्यार पछी आगळ जशो तो विभाग आवशे, विभाग एक लख्यो हशे तेना पर क्लिक करो એટલે તમને ખ્યાલ આવે કે તમે કયા વિભાગમાં લખ્યું છે તે। ત્યાર પછી વાલીનો વોટ્સઅપ નંબર, વોટ્સઅપ નંબર પર તમારા મોબાઈલ નંબર લખવાનો જેમાં તમને સીધો કોન્ટેક્ટ કરી શકાય। ત્યાર પછી સારાના ચિત્ર શિક્ષકનું નામ અને સારાના ચિત્ર શિક્ષકનો મોબાઈલ નંબર ફરજિયાત નથી પણ તમે લખશો તો અમે સીધો કોન્ટેક્ટ કરી શકીએ। હવે નામમાં હું ટૂંકમાં લખી દઉં છું, ત્યાર પછી મોબાઈલ નંબર। આ ખાસ મહત્વની વસ્તુ છે ચિત્ર અહીં અપલોડ કરવા, ચિત્ર PDF અથવા ફોટો અપલોડ કરવા, તો આ બ્લુ કલરની જે એડ ફાઇલ લખ્યું છે એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરશો એટલે આ રીતના પેજ ખોલશે, સિલેક્ટ ફાઇલ ફ્રોમ યર ડિવાઇસ એટલે તમારા મોબાઈલની ડિવાઇસ ખોલવા માટે કહે છે, તેના પર ક્લિક કરો। ક્લિક કરશો એટલે તમારી ફાઇલ ખુલશે, ફાઇલ પર ક્લિક કરો। આ ક્લિક કર્યા પછી તમારા ચિત્રો અંદર બધા દેખાતા થઈ જશે, પણ તમારે જો ફોલ્ડર બનાવેલા હોય તો ગેલેરીમાં જાઓ, ગેલેરીમાં તમે ફોલ્ડર હોય તો ફોલ્ડર પર, આલ્બમ હોય તો આલ્બમ પર ક્લિક કરો, તો પછી આમાં જે ચિત્ર તમે પસંદ કરો તે। હવે આ રીતના આખી ફાઇલ જ ખુલી જશે। હવે જે ચિત્રો તમે તૈયાર કરેલા છે એ ચિત્રો તમારે ફોલ્ડર બનાવીને તૈયાર રાખવાનું છે અથવા તેમાં રીનેમ કરીને તમારે નામ લખી મૂકવાનું છે। હું આ એક ચિત્ર પસંદ કરી લઉં છું, નમૂના પ્રત છે, તમે જો નામમાં રીનેમ કરેલું હશે તો અહીં તમારું નામ આવી જ જશે એટલે ખોટા ખોટા અપલોડ નહીં થઈ શકે। હવે અપલોડ પર ક્લિક કરો, અપલોડ પર ક્લિક કરશો એટલે આ પટ્ટી આવશે, આ ગ્રે કલરની નીચે અને બ્લુ કલરની, એ પૂરી થાય ત્યાં સુધી તમારે રાહ જોવાની છે, કેમ કે અપલોડ થઈ રહ્યું છે તમારું ચિત્ર। અને આ 5 MBનું ચિત્ર છે, તમારે 10 મિનિમમ 10 સુધી, તમે વધારે વધારે મેક્સિમમ 10 સુધી અપલોડ કરી શકો, 10થી વધારે હોય તો તમારે ક્રોપ કરીને ચિત્ર નાનું કરવું પડશે। હવે આ રીતના તમારું ચિત્ર અપલોડ થઈ ચૂક્યું છે। પ્રતિભાવ, તમને આ સ્પર્ધા વિશે તમારો પ્રતિભાવ લખવા હોય તે તમે લખી શકશો, એ લખ્યા પછી તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે। આના પર ક્લિક કરશો એટલે તમારું સબમિટ થઈ ગયું ગણાશે, અહીં લખાઈ જ જશે, લખાશે એટલે આપનું ચિત્ર સફળતાપૂર્વક અપલોડ થઈ ગયું છે, ચિત્ર સ્પર્ધામાં ભાગ લેવા બદલ ખૂબ ખૂબ આભાર, આ રીતના લખાઈ જશે એટલે તમારું ચિત્ર અપલોડ થઈ ગયું ગણાશે। દરેક વિદ્યાર્થીને વિડીયો દ્વારા સમજ પડી ગઈ હશે, અને વધુ સમજ નહીં પડી હોય ને વધુ જાણકારી માટે તમારે PDFમાં જે ચિત્ર શિક્ષકોના નંબર લખ્યા છે તેના પર તમે સીધો કોન્ટેક્ટ કરીને માહિતી પ્રાપ્ત કરી શકો। દરેક વિદ્યાર્થીનો બેસ્ટ અપલોડ